આતંકવાદી હુમલામાં 42થી વધુ ભારતીય જવાનો શહીદ થયા છે, ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસના નેતાઓએ આતંકવાદ સામે પગલાં ભરવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી છે. જમ્મુ કાશ્મીરમાં જે રીતે દેશના વીર જવાનો પર આતંકવાદી હિચકારો હુમલો થયો, જવાન શહીદ થયા, એનાથી આખા દેશના લોકોમાં એક દુઃખની લાગણી છે ને આક્રોશ પણ છે. આજે કોંગ્રેસ પક્ષ આ ગાંધીના ગુજરાતમાં આતંકવાદી કૃત્યોને સખત શબ્દોમાં વખોડે છે. વીર જવાનોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. આ દેશના નેતૃત્વને વિનંતી કરવી છે કે આજ આતંકવાદ સામે કડકાઈથી કામ લેવાનો સમય પાકી ગયો છે. આજ ગલી ગલીમાં શોર છે કે દેશના ચોકીદાર સુકામે કમજોર છે. કોંગ્રેસ પક્ષ આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે ઊભો છે અને આ દેશના લોકોની સુરક્ષા માટે સરહદો ચોકીદારી કરનારો એક પણ જવાન એનું માથું વઢાશે તો આવતા દિવસોમાં દેશની સરકાર દેશના લોકો એને સાખી નહીં લે, એ સંદેશ આપવા માટે સમગ્ર કોંગ્રેસ પક્ષ માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરે છે.